સમજવાનો વિષય એ છે કે ખરેખર બ્રહ્મજ્ઞાન એ જ આત્મજ્ઞાન છે. તો પ્રશ્ન થાય કે ભાઈ બંનેને જુદા કેમ રાખ્યા છે? મિત્રો, આપણે દૈનંદિનની અંદર અન્ય માટે ઘણું જીવીએ છીએ, આપણે આપણા માટે પણ જરૂરી જીવતા હોઈએ છીએ, પણ આપણા સ્વ માટે, આપણા આત્મ માટે જીવવાનું ચૂકી જવાતું હોય છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે આત્મજ્ઞાન એટલે આત્મબળ એવા વિષય પર. હું કોઈ પણ વાતની પૂર્વ ભૂમિકા બાંધું એ પહેલાં જૈન શબ્દના એક અર્થમાંથી હું આપને આત્મ તરફ લઈ જવા માંગુ છું. જૈન શબ્દની એક વ્યાખ્યા છે જીતનારો. જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. આવો સામાન્ય અર્થ આપણે કરીએ છીએ. વિચારવાનું એ છે કે એનો ગૂઢાર્થ એવો છે કે જે પોતાની હસ્તીને, સ્વતંત્ર હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર મારો સંયમ, મારી ઇન્દ્રિયો ઉપર મારો સંયમ, મારા વ્યવહાર ઉપર મારો સંયમ, એ ખરેખર જૈન છે. બીજા શબ્દોમાં કહું તો મારું આત્મબળ, એના ઉપર મારો વિજય હોય તો હકીકતમાં એ જીતનારો જૈન છે. મને ને તમને ખ્યાલ છે કે ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ એમ કહે છે કે પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે, કોઈ વળી એવું કહ્યું કે તો કુદરતનો એક કાનૂન છે. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે કર્તવ્ય, આચાર સંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો આની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો. ઉપનિષદ આ બધાની સાથે જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે. ઉપનિષદનું વાક્ય હું અને તમે સારી રીતે જાણીએ છીએ, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. સત્ય તો એક જ છે, જોવાના આપણા બધાના દૃષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દૃષ્ટિ બદલાય તે સત્ય બદલાતું નથી. અને આપણને ખ્યાલ છે કે આપણો ભારત દેશ જે 75 વર્ષ સ્વતંત્રતાના ઉજવી રહ્યો છે, એ દેશ ભારત અનેક દૃષ્ટિકોણ ધરાવતી અનેક ધર્મ પરંપરાઓનો દેશ છે. એમાંની એક જૈન ધર્મ પરંપરા એ અનેક પરંપરાઓની એક મહેક લઈને આવે છે. જૈન પરંપરાને આપણે બે જ વાતમાં વણી લેવી હોય તો શું વણી લઈએ? ધર્મ દર્શન અને ધર્મ જીવન, એ બંનેનો સરવાળો કરો એટલે જૈન પરંપરા મારી સામે આવે. ધર્મ દર્શનને સીમિત કરું તો બહુ જ સિદ્ધિને સાધી વાત. અનેકાંતની ઉદાર દૃષ્ટિ એ હકીકતમાં ધર્મ દર્શન, અને આંતરબાહ્ય શુદ્ધિનો દૃઢ આગ્રહ એ ધર્મ જીવન. હવે આપ ફરી એકવાર વિચારો કે અંતરવાહ્ય શુદ્ધિની જે વાત આવી એ શેની વાત છે? આત્મજ્ઞાનની વાત છે, આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. આપ સૌ જેનાથી ખૂબ પરિચિત છો તે શ્રમણ સુત્તમ, હકીકતમાં શ્રમણ સુત્તમ જેને કહેવાયું, જેમાં 756 ગાથાઓ છે. ગીતામાં 700 શ્લોક છે અને શ્રમણ સુત્તમમાં 756 ગાથાઓ છે, જેને આપણે સૌ એક આધારભૂત જૈન ગ્રંથ તરીકે સ્વીકારીએ છીએ, જેની પ્રસ્તાવના એકદમ ઓલિયા ફકીર સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ શ્રમણ સુત્તમના 4 સૂત્રો આપણે માત્ર પસંદ કરીએ તો એ 4 સૂત્રમાં આત્મબળ અથવા આત્મજ્ઞાન શબ્દ સ્પષ્ટ થાય છે. એમનો પહેલો ખંડ છે, એમાંથી સંયમની વાત લઈએ. બીજા ખંડમાંથી તપની વાત લઈએ. ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની વાત લઈએ અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ તો આ 4નો સમન્વય, 4નો સરવાળો એ મને આત્મજ્ઞાન તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો? આજ તો માર્ગ હતો, સંયમનો માર્ગ હતો, તપનો માર્ગ હતો, સૃષ્ટિ સાથેના પ્રેમનો માર્ગ હતો અને સમન્વયનો માર્ગ હતો. આમ મારે કહેવું હોય તો હું એટલું ટૂંકમાં સીમિત કરી શકું કે આત્મબળ કેવી રીતે વધે
જો હું સંયમિત હોઉં તો. આત્મબળ કેવી રીતે વધે? જો હું તપ, સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના, એક અગ્ર ઉપર ધ્યાન આપીને કરવાની વાત, એ તપ છે. જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં, એમાં માણસ જ આવે એવું જરૂરી નહીં, એમાં પશુ પંખી સૌ આવે. એ સૃષ્ટિ સમસ્ત સાથેનો પ્રેમ કરતો હોઉં તો હું આત્મબળ પ્રાપ્ત કરું છું. અને જો આ સમગ્ર પદાર્થ, જળ, ચૈતન્ય જે કાંઈ છે એનું સમન્વય કરી શકું તો એ સમન્વય એ મારું આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે. મિત્રો, વેદાંત વિચાર જરા જુદી વાત કરે છે પણ બહુ જ સ્પષ્ટ વાત કરે છે. વેદાંત વિચારની વાત હું એટલા માટે લઈ આવ્યો છું કે આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન આવા બે શબ્દો આપણે ત્યાં વારંવાર ઉપયોગમાં લેવાતા હોય છે. સમજવાનો વિષય એ છે કે ખરેખર બ્રહ્મ જ્ઞાન એ જ આત્મજ્ઞાન છે. તો પ્રશ્ન થાય કે ભાઈ બંનેને જુદા કેમ રાખ્યા છે? જરા સમજી લઈએ. એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જ એ પ્રાપ્ત કરવાનું મન થાય, એને આત્મજ્ઞાન કહેવાય છે. અને જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈ પણ જાણવાનું બાકી ન રહે તેને આત્મજ્ઞાન કહે છે. તુલસીદાસજી એક સુંદર ઉક્તિમાં કહે છે, તુલસી પીછલે પાય શું હરિ ચર્ચા ન સોહાઈ, જૈસે જ્વર કે અંશ સે ભૂખ વિદા હોઈ જાય. આપણને ખબર છે કે જરાક શરીર તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં સુધી આપણી અંદર આજુબાજુના અનેક ઇન્દ્રિયોના આકર્ષણો હશે, જ્યાં સુધી આપણી અંદર અહમભાવ ભરચક હશે, ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેની આપણી અભિપ્સા જાગશે નહીં. કારણ કે પેલો તાવ છે, જ્વર છે, અને એ જ્વર એવો છે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને એ ભાંગી નાખે છે, એમ કહેવાય છે. અને પક્ષીવિદોએ સાબિત પણ કર્યું છે કે વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જ્યારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય, એટલા માટે કાગડાની ચાંચમાં ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ પણ એ જ થયો. આપણને જ્યારે આંબા જેવું રસદાર ફળ મળે, જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે, એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું? કારણ કે તમારી ચાંચમાં હજી રોગ છે. આપણી ચાંચ એટલે આપણું જીવન, મેં હમણાં કહ્યું તે આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી. આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત મારો અહમ પોષવા જોઈએ છીએ, એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. બાકી બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાન ચો તરફ છે, કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી. બહુ જાણીતી વાત દેવર્ષિ નારદની છે. આપણને ખ્યાલ છે કે દેવર્ષિ નારદ જેને કહ્યા એને તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં મોકલવામાં આવ્યા, પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે, જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેદ છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી સુખદેવજી પાસે આવે છે અને સુખદેવજીને કહે છે કે ભાઈ મને તમે આત્મજ્ઞાન આપો. સુખદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો. અને મિત્રો, નારદજીએ તો આખી યાદી આપવા લાગી, મને ભાગવતનું જ્ઞાન છે, મને ઉપનિષદોનું જ્ઞાન છે, મને વેદોનું જ્ઞાન છે, હું આ ત્રય જાણું છું, અષ્ટત્રય જાણું છું, એમ યાદી આપવા માંડી. અને આ યાદી પૂરી થઈ કે તરત સુખદેવજી બોલ્યા કે યાદ રાખવા જેવું એ છે કે જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અંદરનો અહમ નાશ નહીં પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઈ જઈ નહીં શકું.
જો નારદજીને પણ આવો જવાબ સુખદેવજી તરફ મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એટલે અફસોસ કરવા જેવું નથી.